નમસ્કાર ભાઈઓ બહેનો સ્વાગત છે તમારું આપણે આયુર્વેદિક ગુજરાત ચેનલમાં આપ સૌ ને મારા જય માતા દોસ્તો તમે તમારા જ ઘરે આયુર્વેદિક બામ કેવી રીતે તૈયાર કરી શકો તેના માટે તમને ઘરેલું નુસ્ખો આપું છું જી હા દોસ્તો આપણે માર્કેટમાંથી જે બામ લઈએ છીએ અત્યારે બામ નો બામ મોંઘા થઈ ગયા છે પચાસ સો રૂપિયાની નાની એવી ડબ્બી આવે છે અને બેથી ત્રણ વાર તમે આ વસ્તુ યુઝ કરો એટલે કે વાપરો એટલે તે પૂરું થઈ જાય છે અને જે લોકોની પરિસ્થિતિ નબળી છે ગરીબ લોકો તો આ વસ્તુ વાપરી પણ નથી શકતા તો બધા લોકો અને આ જે તમે માર્કેટમાંથી બામ લઉં છો તેમાં ઘણા પ્રકારના કેમિકલો યુઝ થાય છે અને આપણી છામડીને પણ નુકસાન કરે છે પણ તમે ઘરે કેવી રીતે તૈયાર કરી શકો છો એકદમ આયુર્વેદિક બામ છે તમારા શરીર માટે પણ ફાયદાકારક છે અને તમારે કોઈ પણ સમસ્યા ગોઠણની સમસ્યા હોય કમરની સમસ્યા હોય શરદી ઉધરસ માથું દુખવું તમામ પ્રકારની સમસ્યામાં તમને 100% રિઝલ્ટ આપશે અને આ આયુર્વેદિક બામનું કોઈ પણ પ્રકારનું નુકસાન નથી અને તમે આ વસ્તુ તમે ઘરે જ તૈયાર કરી શકો છો. જ્યાં દોસ્તો તમારે છ વસ્તુ માર્કેટમાંથી લઈ આવવાની છે. પહેલી વસ્તુ તમારે 20 ગ્રામ અજમા લેવાના છે. 20 ગ્રામ કપૂર લેવાનું છે. 20 ગ્રામ તમારે ફુદીનો લેવાનું છે. વીસ ગ્રામ તમારે નીલગીરીનું તેલ લેવાનું છે વીસ ગ્રામ તમારે લવિંગનું તેલ લેવાનું છે અને છઠ્ઠી વસ્તુ છે સો ગ્રામ તમારે પેટ્રોલિયમ જેલી પેટ્રોલિયમ જેલી એટલે કે જે આપણે વેસેલિન કહીએ છીએ શિયાળામાં જે આપણે વેસેલિન યુઝ કરીએ છીએ તે તમારે સો ગ્રામ લેવાની છે પણ તમારે પહેલાં પાંચ વસ્તુ મિક્સ કરવાની છે અજમા ફુદીનો કપૂર નીલગીરી તેલ અને લવિંગનું તેલ આ પાંચ વસ્તુ તમારે કોઈ પણ એવા ડબ્બામાં મિક્સ કરવાની છે જેમાંથી તમારે હવા ન નીકળે જી હા બામની ખાસિયત છે કે તેમાંથી હવા કે વળા વરાળ ન નીકળવી જોઈએ તો તમારે કોઈ પણ એવા ડબ્બામાં મિક્સ કરવાનું છે જે વરાળ ન નીકળે ને હવા ન નીકળે આ પાંચે પાંચ વસ્તુ તમારે પાંચ મિનિટ હલાવવાની છે અને પાંચ મિનિટ આ વસ્તુ તમે હલાવશો એટલે તે એક પ્રકારનું તેલ બની જશે અને પછી તમારે આ તેલમાં પેટ્રોલિયમ જેલી એટલે કે જે વેસેલિન આપણે વાપરીએ છીએ શિયાળામાં સો ગ્રામ તમારે આ વેસેલીન એટલે કે પેટ્રોલિયમ જેલી તેમાં મિક્સ કરીને હલાવી નાખવાનું છે આ થઈ ગયું તમારે ઘરે જ તૈયાર ક કરેલું આયુર્વેદિક બામ અને આ બામ તમને કોઈ પણ પ્રકારનું નુકસાન નથી કરતું તમારી છામડીને નુકસાન નથી કરતું અને તમને આ કોઈપણ સમસ્યા હોય તમને ગોઠણની સમસ્યા હોય સાંધાના દુખાવા હોય તમને કમરની સમસ્યા હોય શરદી ઉધરસ માથું દુખવું તમામ પ્રકારમાં જેમાં આપણે બામની જરૂર પડે છે ને અત્યારે બામની જરૂર બધા લોકોને પડતી હોય છે અને બામ જે માર્કેટમાંથી મળે છે તેમાં ઘણા પ્રકારના કેમિકલો યુઝ થાય છે પણ આ બામ તમે તમારા ઘરે જ તૈયાર કરી શકો છો અને આ બામનું કોઈ પણ પ્રકારનું નુકસાન નથી અને આ બામ તમે લગાડશો એટલે તમને આ બામનું રિઝલ્ટ સો ટકા ગેરંટી સાથે કહું છું કે આ બામનું રિઝલ્ટ તમને સો ટકા મળશે અને મળશે જ્યાં દોસ્તો તમે આ બામ ઘરે જ તૈયાર કરી શકો છો અને આ બામ તમે વાર યુઝ કરશો એટલે પૂરું નહીં થાય એટલે કે લાંબા સમય સુધી આ આયુર્વેદિક બામ તમારું ચાલશે અને આ બામનું રિઝલ્ટ પણ તમે જે માર્કેટમાંથી લાવ છો તેના કરતાં આ બામનું રિઝલ્ટ તમને ફટાફટ મળશે ગેરંટી સાથે જી હા દોસ્તો દોસ્તો આયુર્વેદિક બામ છે આમાં કોઈ પણ પ્રકારનું નુકસાન નથી તમે તમારા જ ઘરે તૈયાર કરી શકો છો એકદમ આયુર્વેદિક બામ અને જે તમે મોંઘામાં મોંઘું બામ લવો છો અને તેમાં તમને અસર પણ નથી થતી તો તે આપણા માટે નુકસાનકારક છે અને તેમાં અમુક પ્રકારના કેમિકલો પણ યુઝ થાય છે જે આપણા છામડીને નુકસાન કરે છે જી હા દોસ્તો આ આયુર્વેદિક તેલ તમારે છામડીને નુકસાન નથી કરતું કેમ કે તમે ઘરે જ તૈય તૈયાર કરેલું આયુર્વેદિક બામ છે જ્યાં દોસ્તો વિડીયોને શેર જરૂર કરજો જેથી વધારેમાં વધારે આ આયુર્વેદિક બામ વિશે બધા જાણી શકે અને હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકે અને જો તમે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાના હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુનું બે લાયકન દબાવી દો જેથી આયુર્વેદિકને લગતા તમામ પ્રકારના યોગ પ્રાણાયામ મુદ્રાઓ અને આયુર્વેદિકને લગતી તમામ પ્રકારની જાણકારી તમને આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાંથી મળતી રહે અને તમે હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો જય હિન્દ દોસ્તો